માર્ગ અને મકાન વિભાગ દ્વારા પવિત્ર યાત્રાધામ શક્તિપીઠ અંબાજીને જોડતા હિંમતનગર ખેરોજ અંબાજી ચાર માર્ગીય રસ્તાનું લોકાર્પણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે આજે કરવામાં આવ્યું હતું। गुजरात सरकार द्वारा जे विकासना कामों थे तेमा बनासकांठा जिल्लामां करवामां आवेला कामों में खास करीने यात्राधाम अंबाजी ने जोड़ता तमाम रोड रस्ताओं ने चार मार्गीय करवानुं कामगीरी बहुत जरूरी हती। आज यात्राधाम अंबाजी विश्वभर में विख्यात है और दूर दूर थी माई भक्त मना दर्शन करने अंबाजी आता हो। अंबाजी तरफ आना रोड रस्ताओ एक मार्गीय होने कारण वारंवा दुर्घटनाओं पर सर्जाती थी और समय साथ साथ पेट्रोल डीजल वपराश जो पर जयरे गुजरात सरकार द्वारा वर्ष 2015-16 में जनसभा में बजेट पास कर आखा गुजरात तमाम पवित्र यात्राधामों रस्ताओं ने चार मार्गीय करने जाहरात करी थी। તેને લઈ અત્યારે આ તમામ માર્ગોને ચાર માર્ગીય કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। ત્યારે અંબાજીથી હિંમતનગર જતા માર્ગના ચાર માર્ગીય બનાવવાનું કામ પૂરું થતાં આજે તેનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું। આ બધી તકલીફોના નિવારણ માટે વર્ષ 2015-16 વિધાનસભામાં મેં જે બજેટ રજૂ કર્યું એ બજેટમાં મેં જાહેરાત કરી હતી કે આખા ગુજરાતના પવિત્ર यात्राधामों रस्ताओं ने चार मार्गीय करवामां आवशे, जेमा भगवान सोमनाथनो वीरावरनो रस्तो, भगवान द्वारकाधीशनो रस्तो, ठाकोर रणछोड़रायजीनो रस्तो, पावागढ़ माताजीना दर्शन करवा जता भक्तों माटे फोरलेनो रस्तो, एम विविध प्रकारना रस्ताना काम बहुचराजी सहित चार मार्गीय बनावानुं काम आपणे शुरू कर्युं हतुं। एना माटे बजेट पण फाळव्युं हतुं। अंबाजी माटे पण पालनपुरथी दाता थईने अंबाजी, मेहसाणाथी विसनगर, वडनगर खेरालू थईने अंबाजी अने हिम्मतनगरथी जे रस्तो आवे ए रस्तो पण चार मार्गीय बनावानुं आपणे अगाउ बधुं काम शुरू करी दीधेलुं। હવે બધા જ રસ્તાના કામ પૂર્ણ થયા છે। નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે બનાસકાંઠામાં જુદા જુદા વિકાસના 566 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। પાલનપુરથી દાંતા સુધીના અંબાજી ફોર લેન માર્ગને પણ આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વિધિવત રીતે ખુલ્લો મૂક્યો હતો। યાત્રાધામ અંબાજીમાં લાખો માઈ ભક્તો માં અંબાના ધામમાં શીશ નમવામાં આવે છે, ત્યારે પાલનપુરથી અંબાજી માર્ગ પર યાત્રિકોનો ખૂબ જ ઘસારો હોય છે। રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા 99 કરોડના ખર્ચે ફોર લેન માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે, જેનું આજે વિધિવત રીતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું। આ સિવાય ખાતમુહૂર્ત સહિત પાલનપુર રેલવે અંડરબ્રિજ, ઓવરબ્રિજ, જગાણા રેલવે ઓવરબ્રિજ, છાપી ઓવરબ્રિજના લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આમ આજે નીતિનભાઈ પટેલે બનાસકાંઠામાં કુલ 566 કરોડ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા। એ અંબાજીને જોડતા દરેક દિશાના રસ્તાઓને ચાર માર્ગીય બનાવવા અને એ કામ અંગે મેં વિધાનસભામાં एक थे माननीय પરબતભાઈ પણ અમારી સાથે મંત્રીશ્રી હતા, મેં જાહેરાત કરેલી બજેટમાં કે ગુજરાતના બધા જ યાત્રાધામોને ચાર માર્ગીય રસ્તાથી જોડવા, જેમાં અંબાજી, સોમનાથ, દ્વારકા, ડાકોર, પાલીતાણા આવા યાત્રાધામોનો આપણો સમાવેશ કરેલો છે, પાવાગઢનો પણ સમાવેશ કરેલો છે। આ પૈકીના મોટાભાગના રસ્તાઓને ચાર માર્ગીય બનાવવાનું કામ અમારા માર્ગ મકાન વિભાગે પૂર્ણ કરી દીધું છે। અંબાજીનો રસ્તો આપણે જાણીએ છીએ કે દાતા અંબાજી અને આભાઘાટા દાતા રસ્તો એ પહાડી વિસ્તારનો રસ્તો છે, એટલે પહાડોને કાપી અને આ રસ્તા પોરા કરવાના હતા। એમાં વન વિભાગની, પર્યાવરણ વિભાગની મંજૂરીઓ એ બધું પણ મેળવવાનું થાય અને બધું જ પૂર્ણ કરી 4 વર્ષના ગાળાની અંદર અમારા માર્ગ મકાન વિભાગે ટેન્ડર સહિતની બધી જ પ્રક્રિયાઓ પૂર્ણ કરી અને બનાસકાંઠા જિલ્લાની જો આજે વાત કરીએ તો 500 કરોડ રૂપિયા કરતાં વધુ રકમના કામોનો જે આજે લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ છે, એમાં અંબાજી માતાને શક્તિપીઠને જોડતા
આ રસ્તાઓ ચાર માર્ગીય જે બની ચૂક્યા છે એનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે।